વિદ્યાર્થી મિત્રો માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર ત્રણ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ અને વિડિયો નંબર અગિયાર સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ પાંચ મિત્રો આજે આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ પાંચ પ્રશ્ન નંબર ચારનો અભ્યાસ કરીશું બરાબર છે તો દરેક મિત્રોને ગુડ મોર્નિંગ બધા પહેલાં સૂચના આપી હતી એ પ્રમાણે નોટ અને પેન લઈને બેસતા હશે સાથે કંપાસ બોક્સ લઈને બેસવાનું તો અહીંયા જેમ વિડીયો ચાલે એમ તમારે જોડે લખતા રહેવાનું તો થોડું વધારે આવડશે ચાલતું હોય ત્યારે જ લખવાનું રાખો તો થોડું વધારે આવડે બરાબર છે તો પ્રશ્ન ચાર એની સૂચના પહેલાં વાંચી લઈએ નીચેના કૂટ પ્રશ્નોમાં સુરેખ સમીકરણ યુગમાં મેળવો અને કોઈ પણ વયજિક રીતે તેના ઉકેલ શોધો મિત્રો સૂચનામાં આપણને છૂટછાટ આપેલી છે કેવી છૂટછાટ તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શોધવાની ત્રણ રીતો હતી પહેલી રીત હતી આદેશની રીત બીજી રીત હતી લોપની રીત અને ત્રીજી ચોકડી ગુણાકારની તો અહીંયા સૂચનામાં આપણને કોઈ ચોક્કસ રીત આપેલી નથી ખાલી એવું કહ્યું છે કે વૈજિક રીતે ઉકેલ શોધો એટલે આ ત્રણમાંથી જે રીત આપણને અનુકૂળ આવતી હોય સરળ લાગતી હોય એવી છૂટ આપેલી છે પરંતુ સાથે ધ્યાન રાખવાનું કે જો સૂચના આપેલી હોય કે લોપની રીતે ગણો તો એ રીતે જ દાખલો ગણવો પડે ટૂંકમાં જે રીતે કહ્યું હોય એ રીતે ગુણવાનું એ રીતે દાખલો ગણવાનો અને અત્યારે આપે છે એવી સૂચના હોય તો આપણને જે રીતે અનુકૂળ આવે એટલે અહીંયા છૂટછાટ છે બરાબર છે હવે પ્રશ્ન ચોથાનો પહેલો દાખલો એક હોસ્ટેલના એક હોસ્ટેલના વિદ્યાર્થીઓનું એક હોસ્ટેલના વિદ્યાર્થી ભોજન ખર્ચ અંશતઃ અચળ અને અંશતઃ અંશતઃ અચળ અને અંશતઃ વિદ્યાર્થીઓએ જેટલા દિવસ ભોજન લીધું હોય તે દિવસોની સંખ્યાના પ્રમાણમાં હોય છે વિદ્યાર્થી એ વિદ્યાર્થી એ એટલે એ નામનો કોઈ એક વિદ્યાર્થી છે બરાબર વિદ્યાર્થી એ વીસ દિવસ ભોજન લે છે અને તેનું ભોજન ખર્ચ રૂપિયા એક હજાર ચૂકવે છે વિદ્યાર્થી બી એટલે કે બીજો કોઈ વિદ્યાર્થી જે છવ્વીસ દિવસ ભોજન લે છે અને ભોજન ખર્ચ પેટે રૂપિયા એક હજાર એકસો એંસી ચૂકવે છે તો નિશ્ચિત ખર્ચ તથા દૈનિક ભોજન ખર્ચ શોધો મિત્રો વધારે લાંબી લપ્પન છપ્પનમાં પડ્યા કરતાં આપણે જવાબ તરફ જતા રહીએ એકદમ સરળ દાખલો છે સૌથી પહેલાં આવા દાખલામાં કરવાનું શું તો અહીંયા સમજાવું છું બે વસ્તુ શોધવાનું કહ્યું છે એક નિશ્ચિત ખર્ચ અને બીજું છે દૈનિક ભોજન ખર્ચ તો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના દરેક દાખલામાં આપણે આવા કૂટ પ્રશ્ન આપેલા હોય તેમાં એક્સ અને વાયવાળું સમીકરણ બનાવીએ છીએ એટલે આપણે બે વસ્તુ ધારી લઈશું તો અહીંયા સૌથી પહેલાં આપણે ધારી લઈએ છીએ કે ધારો કે નિશ્ચિત માસિક ખર્ચ રૂપિયા એક્સ છે અને દૈનિક ભોજન ખર્ચ રૂપિયા વાય છે એનો અર્થ એ થયો કે એક મહિનામાં ફિક્સ એક્સ રૂપિયા તો આપણે આપવાના જ છે અને દૈનિક ભોજન ખર્ચ રૂપિયા વાય છે દૈનિક ભોજન ખર્ચનો અર્થ એવો થાય કે એક દિવસ ભોજન લો તો એક વાય રૂપિયા બે દિવસ ભોજન લો તો બે વાય રૂપિયા પાંચ દિવસ હોય તો પાંચ વાય દસ દિવસ હોય તો દસ વાય અને ત્રીસે ત્રીસ દિવસ પૂરું ભોજન લો તો ત્રીસ વાય રૂપિયા એટલે કે એક્સ રૂપિયા તો ખરા જ વધતા જેટલા દિવસ ભોજન લો એટલા વાય રૂપિયા લેવાના હવે ફરી સમજી લઈશું હવે આપણને જે આપેલું છે શરત પહેલી અને બીજી એના આધારે બે સમીકરણ આપણને મળે રકમ ઉપરથી કઈ રીતે તો વિદ્યાર્થી પહેલા નંબરનો છે એણે વીસ દિવસ ભોજન લીધું એટલે એનો ખર્ચ થઈ ગયો એક્સ વધતા વીસ વાય અને તેણે કેટલા રૂપિયા ચૂકવ્યા તો રૂપિયા હજાર એટલે બરાબર હજાર સમીકરણ નંબર એક અને એ જ રીતે બીજા નંબરનો વિદ્યાર્થી બી છે એ છવ્વીસ દિવસ ભોજન લે છે એટલે છવ્વીસ દિવસના એના કુલ રૂપિયા થયા એક્સ વત્તા છવ્વીસ વાય અને એ ચૂકવે છે એક હજાર એકસો એંસી એ થઈ ગયું સમીકરણ નંબર બે જે તમને હાઇલાઇટ કરીને બતાવેલ છે હવે આ સમીકરણ છે એને આપણે ચોકડી ગુણાકારની રીતે ઉકેલવા માટે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ છીએ પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ એટલે આપણને સમીકરણ એક છે એનું સમીકરણ ત્રણ નંબર અને બે છે એને ચાર નંબરમાં પરિવર્તિત કરીએ છીએ એટલે કે નવા બે નંબર આપીએ છીએ કોઈ ગેરસમજ ઊભી ના થાય એના માટે બરાબર છે એટલે સમીકરણ એકમાંથી હજારને ડાબી બાજુ લઈ જઈએ અને બેમાંથી એક હજાર એકસો એંસીને ડાબી બાજુ લઈ જઈએ એટલે અનુક્રમે સમીકરણ નંબર ત્રણ અને ચાર મળે હવે આગળ છ સહગુણકો એ વન એ ટુ બી વન બી ટુ અને સી વન સી ટુ એ આપણને શોધતા આવડે જ છે એ મેં નીચે લખેલા છે સમજી લેવાનું બરાબર છે અને આગળ દાખલો ચોકડી ગુણાકારની રીતે સૂત્ર મૂકી દઈએ તો સૂત્ર પણ બધાને યાદ છે હવે તો ઘણી બધી વખત લખાઈ ગયું છે બરાબર છે હવે સૂત્રમાં સહગુણકોની કિંમત મૂકવાની તો એ પણ આપણને બધાને આવડે છે એ પણ લખાઈ જાય અને પછી ગુણાકાર કરીને સાદુરૂપ આપવાનું તો એ પણ જોઈ લઈએ એક બે અને ત્રણ ખ્યાલ આવ્યો ફરી સમજાવું છું આ બેનો ગુણાકાર ત્રેવીસ છસો થાય એટલે કે વીસ ગુણ્યા અગિયાર એસી અને છવ્વીસ ગુણ્યા હજાર એટલે છવ્વીસ હજાર બરાબર છે પછી આ બેનો ગુણાકાર તો એક હજાર ગુણ્યા એક એટલે એક હજાર જેમ આવે છે એમ લખવાના અને અગિયાર એંસી ગુણ્યા એક જેમ આવે છે એને નિશાની બદલીને લખવાનો છવ્વીસ ગુણ્યા એક એટલે છવ્વીસ અને એક ગુણ્યા વીસ એટલે વીસ બંનેની વચ્ચે માઇનસની નિશાની ટૂંકમાં બીજા નંબરનો જે ગુણાકાર છે એ આપણે નિશાની બદલીને લખવાનો કયો ગુણાકાર તો એક ગુણાકાર બીજો અને ત્રીજો આ બીજા નંબરના ગુણાકાર છે પ્રથમ ગુણાકાર એક્સની નીચે એક આ આવશે એ પ્રથમ કહેવાય આ વાયની નીચે પ્રથમ કહેવાય આ એકની નીચે પ્રથમ કહેવાય બરાબર છે તો પ્રથમ ગુણાકાર જે આવે તે લખવાનો અને બીજા નંબરનો ગુણાકાર નિશાની બદલીને લખવાનું હવે આગળ સાદુરૂપ આપીશું સાદુરૂપ આપીએ તો અહીંયા આગળ જે પદો છે એમાં છેદમાં સાદુરૂપ આપીશું પ્રથમ એક્સ છે એના છેદમાં છવ્વીસ હજારમાંથી ત્રેવીસ છસો બાદ કરો તો આપણને ચોવીસો મળે એક હજાર એકસો એંસીમાંથી હજાર બાદ કરો તો એકસો એંસી મળે અને છવ્વીસમાંથી છ બાદ કરો છ મળે આવું સાદુરૂપ થઈ ગયું હવે આ ત્રણે ત્રણ છે એમાં વચ્ચે બરાબરની નિશાની છે અહીંયા આગળ બરાબર છે એટલે કે ત્રણે ત્રણ પદ ગુણોત્તર સરખા છે તો એને આપણે સરખાવાના હોવાના એક્સની કિંમત શોધવા માટે પ્રથમ અને અંતિમ પદ સરખાવવાનું એટલે એ સાદુરૂપ કંઈક આવું થઈ જશે એ જ રીતે બીજું અને ત્રીજું પર સરખાવવાનું એ સાદુરૂપ વાય છેદમાં એકસો એંસી બરાબર એક છેદમાં છ થઈ જાય આગળ સાદુરૂપ આપીએ તો એક્સ બરાબર ચોવીસો ભાગ્યા છ થઈ જાય હજુ આગળ સાદુરૂપ આપીએ તો એમાં ચોવીસોના બે અવયવ પડે છેદમાં છ છે એટલે છ અલગ કર્યા અને છ છેદ ઉડી જાય એટલે ચારસો મળે એ જ રીતે આ બાજુ પણ જોઈએ તો એકસો એંસી હાઉસમાં જતા રહે અને એકસો એંસીના વયો છ ગુણ્યા ત્રીસ છ છ છેદ ઉડી જાય એટલે વાય બરાબર ત્રીસ તો આપણને જવાબ મળી ગયો કે નિશ્ચિત માસિક ખર્ચ એકસો રૂપિયા એટલે કે ચારસો રૂપિયા અને દૈનિક ભોજન ખર્ચ રૂપિયા ત્રીસ છે એ આપણો જવાબ છે હવે આગળ પછીનો પ્રશ્ન બે નંબર એક અપૂર્ણાંકના ઉષ્માંથી એક બાદ કરવામાં આવે તો નવા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ સ્વરૂપ એટલે રૂપ એક છેદમાં બે છે અને તે જ અપૂર્ણાંકના છેદમાં આઠ ઉમેરવામાં આવે તો મળતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત રૂપ સ્વરૂપ એક છેદમાં ચાર થાય છે તો તે અપૂર્ણાંક શોધો મિત્રો આપ આ આગળ આપણે આ જ ચેપ્ટરમાં અપૂર્ણાંકનો દાખલો શીખી ગયા એ જ રીતે એમાં સમજાયું હતું કે અપૂર્ણાંકની વાત કરીએ એટલે એક અંશ અને એક છેદ એક સંખ્યા ઉપર અને એક સંખ્યા નીચે એવી વસ્તુ બને તો અહીંયા ધારી લેવાનું કે અપૂર્ણાંકનો અંશ એક્સ છે અને છેદ વાય છે બરાબર અંશ એક્સ અને છેદ વાય છે એટલે એનો અર્થ એ થાય કે અપૂર્ણાંક છે એ આપણો જવાબ છે એક્સ અપોન વાય છે હવે આપણે પ્રથમ અને બીજી શરત પ્રમાણે બે સમીકરણ મેળવીશું તો પ્રથમ શરત છે અંશમાંથી એક વાત કરો તો નવો અપૂર્ણાંક છે એક તૃતીયાંશ બને છે તો એનું સાદુરૂપ કંઈક આવું બને ખાલી અંશમાંથી એક વાત કરવાનું કહ્યું છે એટલે એક્સમાંથી એક બાદ કરવાનો છેદને કંઈ નહીં કરવાનું અને એ બંનેનું સાદુરૂપ થાય એકના છેદમાં ત્રણ બરાબર છે હવે એને આગળ સાદુરૂપ આપો તો આ રીતે થઈ જશે ત્રણ એક્સ માઇનસ ત્રણ બરાબર વાય અને ત્રણ એક્સ માઇનસ વાય બરાબર ત્રણ એ સમીકરણ નંબર એક બની જાય બરાબર છે બીજી શરત પ્રમાણે એવું કહ્યું છે તે જ અપૂર્ણાંકના છેદમાં આઠ ઉમેરવામાં આવે તો મળતું અતિ સંક્ષિપ્તરૂપ એક છેદમાં ચાર બને છે એટલે આપણને કંઈક આવું સમીકરણ મળે એને ક્રોસ ગુણાકાર કરો એટલે ચાર એક્સ બરાબર વાય પ્લસ આઠ મળે અને એને સાદુ રૂપ આપીએ તો ચાર એક્સ માઇનસ વાય બરાબર આઠ મળે એટલે કે અહીંયા આગળ સમીકરણ એક અને બે મળી ગયા હવે એમાં તમે ધ્યાન કરો તો વાયવાળું પદ છે માઇનસ વાય માઇનસ વાય બંનેમાં વાયવાળા પદ સરખા છે એટલે નિશાની પણ સરખી છે તો વાયનો લોપ કરી શકાય વાયનો લોપ કરવા માટે નિશાની સરખી હોવાથી બાદ બાકી લેવી પડે એટલે આપણે લખાય સમીકરણ બેમાંથી સમીકરણ એક બાદ કરતાં એકમાંથી બે બાદ કરીએ તોય ચાલે પણ જનરલી એવું હોય કે મોટું સમીકરણ છે એમાંથી નાનું સમીકરણ બાદ કરવું અહીંયા સમીકરણ બે છે મોટું છે એટલે એમાંથી વાત કરીએ છીએ હવે આગળ સમીકરણ બેમાંથી એક બાદ કરવું એટલે સમીકરણ બે આપણું કંઈક આવું હતું ચાર એક્સ માઇનસ વાય બરાબર આઠ એ તો લખાઈ ગયો હવે એમાં ચારેક્સ માઇનસ વાય છે એમાંથી સમીકરણ એક બાદ કરો તો એની ડાબી બાજુમાં જે છે એ બાદ કરવાનું અને જમણી બાજુમાં છે એ પણ બાદ કરવાનું એટલે ડાબુ ડાબી બાજુની બાદ બાકી ડાબી બાજુ અને જમણી બાજુની બાદ બાકી જમણી બાજુ એટલે આગળ સાદુરૂપ આપીએ તો કંઈક આવું થઈ જાય કૌંસની બહાર માઇનસ હોય તો બંને નિશાની બદલાઈ જાય બરાબર હવે વાયનો લોપ થઈ જાય આ વાય છે એનો તો બાકી બધા ચાર એક્સ માઇનસ ત્રણ એક્સ બરાબર એક્સ અને જમણી બાજુ આઠમાંથી ત્રણ જાય તો પાંચ એટલે કે આપણને એક્સ બરાબર પાંચ મળે બરાબર છે હવે આ જે પાંચ મળે છે એને સમીકરણ એક અથવા બેમાં મૂકી દેવાનું આપણે સમીકરણ એકમાં મૂકીએ છે તો સમીકરણ એક આપણું કંઈક આવું છે ઉપર દેખાય છે એ રીતે તો એમાં એક્સની જગ્યાએ પાંચ મૂકીએ એટલે ત્રણ કૌશમાં પાંચ માઇનસ વાય બરાબર ત્રણ સાદુરૂપ આપો તો ત્રણ પંચા પંદર માઇનસ વાય બરાબર ત્રણ હજુ આગળ સાદુરૂપ આપો તો પંદર માઇનસ ત્રણ બરાબર વાય પંદરમાંથી ત્રણ બાદ કરો તો બાર આવે એટલે કે વાય બરાબર બાર મળે વાયની કિંમત બાર મળે હવે આપણી પાસે બંને કિંમતો થઈ ગઈ એક્સ બરાબર પાંચ છે અને વાય બરાબર બાર છે એ આપણો જવાબ છે એટલે જવાબમાં આપણે અપૂર્ણાંક શોધવાનું કહ્યું છે એટલે ઉકેલ આપણો એક્સ બરાબર પાંચ અને વાય બરાબર બાર છે પણ અપૂર્ણાંક કહો તો પાંચના છેદમાં બાર એ આપણો છેલ્લો જવાબ છે બરાબર છે હવે એથી આગળ આગળનો દાખલો ત્રીજો પ્રશ્નો યને એક કસોટીમાં ચાલીસ ગુણ મળ્યા હતા જો તેને પ્રત્યેક સાચા જવાબના ત્રણ ગુણ મળે છે અને પ્રત્યેક ખોટા જવાબ માટે એક ગુણ કપાય છે એટલે ચાલીસ ગુણ એણે કુલ મેળવ્યા બરાબર એમાંથી એણે જે જવાબ આપ્યા એમાં દરેક સાચા જવાબ માટે ત્રણ ગુણ મળ્યા અને ખોટા જવાબ પડ્યા હશે તો એનો એક ખોટા જવાબ માટે એક ગુણ કપાય છે બરાબર છે હવે એને કુલ ગુણ મળ્યા છે ચાલીસ જો પરીક્ષકે દરેક સત્ય જવાબ માટે ત્રણની જગ્યાએ ચાર ગુણ આપ્યા હોય હોત અને દરેક ખોટા જવાબ માટે બે ગુણ કાપી લીધા હોત તો આ કસોટીમાં સોરી તો તેને પચાસ ગુણ મળતા અહીંયા રકમ લખવામાં મારે થોડીક મિસ્ટેક થઈ છે એટલે ચોપડીમાં જોઈ લેજો બીજી શરતમાં પચાસ ગુણ મળે છે યસને ક્યારે તો સાચા જવાબ માટે ચાર ગુણ મળે અને ખોટા જવાબ માટે બે ગુણ કાપવામાં આવે તો યશને પચાસ ગુણ મળે એવું છે તો છેલ્લે કસોટીમાં કુલ કેટલા પ્રશ્ન હતા એ આપણે શોધવાનું છે તો મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણનો દાખલો છે એટલે બે અચલ આવે બે વિગતો કઈ કઈ આપી છે તો સાચો જવાબ ને ખોટો જવાબ બરાબર એના માટે એક સેવા ધારી લેવાનું તો જવાબ તરફ જઈએ ધારો કે યસના સાચા જવાબની સંખ્યા છે એક્સ યશના સાચા જવાબની સંખ્યા છે એક્સ અને ખોટા જવાબ છે એની સંખ્યા છે વાય બરાબર છે હવે પ્રથમ શરત પહેલી શરત કઈ હતી કે સાચા જવાબના ત્રણ ગુણ મળે બરાબર છે હવે જવાબની સંખ્યા એક હોય તો ત્રણ એક ત્રણ એટલે કે સાચા જવાબ એક હોય તો ત્રણ માર્ક મળે બે જવાબ હોય સાચા હોય તો ત્રણ દુ છ મળે ત્રણ હોય તો ત્રણ તરી નવ મળે અહીંયા આપણે એક્સ લખેલું છે તો ત્રણ એક્સ માર્ક મળે અને ખોટા જવાબ માટે એક ગુણ કપાય છે બરાબર છે એટલે એક ગુણ્યા વાય કરો તો એક વાય થાય જેવી રીતે ત્રણ એક્સ સાચા જવાબ માટે ત્રણ એક્સ તો ખોટા જવાબ માટે એક વાય હવે ખોટા જવાબની કિંમત ગુણ કપાય છે એટલે ઓછા થાય છે એટલે ત્રણ એક્સ માઇનસ વાય લખાય અને પ્રથમ શરતમાં કેટલા ગુણ મળ્યા છે તો ચાલીસ એટલે પહેલું સમીકરણ થઈ ગયું ત્રણ એક્સ માઇનસ વાય બરાબર ચાલીસ એ જ રીતે બીજું સમીકરણ બનાવવાનું તો બીજા સમીકરણમાં એવું કહ્યું છે કે સાચા જવાબના ચાર ગુણ મળે અને ખોટા જવાબના બે ગુણ કપાઈ જાય એટલે ચાર એક્સ માઇનસ ટુ વાય અને એ વખતે બીજી શરત પ્રમાણે પચાસ ગુણ મળે છે એટલે એ સમીકરણ નંબર બે કહેવાય પણ અહીંયા આગળ ત્રણે ત્રણ સંખ્યા બેકી છે એટલે એને સાદુરૂપ આપતા એટલે કે બે કોમન કાઢી લઈએ અથવા બે વડે ત્રણેય પદને ભાગીએ તો બે એક્સ માઇનસ વાય બરાબર પચીસ મળે હવે સમીકરણ એક અને બેમાં આપણે ધ્યાનથી જોઈએ તો વાયવાળું પદ જુઓ તમે બંનેમાં છે અને વાયની આગળ સહગુણક નથી બંને માઇનસ વાય છે એટલે એનો અર્થ એ થયો કે વાયનો લોપ સરળતાથી થઈ જાય સમીકરણને ગુણવા ભાગવાની કોઈ જરૂર નથી તો સમીકરણ એકમાંથી બે બાદ કરાય અથવા બેમાંથી એક બાદ કરાય હવે સમીકરણ એક છે એ મોટી સંખ્યા છે ત્રણ એક્સ અને ચાલીસ બંને એટલે એકમાંથી બે બાદ કરીએ બરાબર છે તો સમીકરણ એકમાંથી બે બાદ કરતાં સાદુરૂપ આપણને કંઈક આવું મળે ત્રણ એક્સ માઇનસ વાય બરાબર સોરી માઇનસ બીજા સમીકરણમાં છે ટુ એક્સ માઇનસ વાય આગળ નિશાની માઇનસ કરવી પડે બરાબર ચાલીસ માઇનસ પચીસ ચાલીસ છે સમીકરણ એકમાં છે અને પચીસ સમીકરણ બેમાં છે હવે કૌશનું સાદુરૂપ તમે આપો એટલે નિશાની બદલાઈ જાય કૌશની અંદર જે પદ છે એની નિશાની બદલાઈ જાય હવે આગળ ધ્યાન આપો તો વાય છે એ પ્લસ માઇનસ ઉડી જાય એટલે વાયનો લોપ થઈ ગયો ત્રણ એક્સમાંથી બે એક્સ જાય તો એક્સ વધે સામે ચાલીસમાંથી પચીસ બાદ કરો તો પંદર વધે એટલે કે આપણને કિંમત મળી એક્સ બરાબર પંદર હવે એક્સ બરાબર પંદર છે એને સમીકરણ એકમાં મૂકીએ છીએ એક્સ બરાબર પંદર છે એને સમીકરણ એકમાં મૂકીએ તો સમીકરણ એક આપણું કંઈક આ રીતે છે હવે એમાં જોઈ લો તો આ રીતે બનશે કઈ રીતે તો ત્રણ પછી એક્સ છે એની જગ્યાએ પંદર લખાય માઇનસ વાય બરાબર ચાલીસ છે એને એમને એમ લખવાનું ત્રણ પ ત્રણ ગુણ્યા પંદર એટલે પિસ્તાલીસ માઇનસ વાય બરાબર ચાલીસ હવે ચાલીસને સામે લઈ જાઓ એટલે પિસ્તાલીસ માઇનસ ચાલીસ થઈ જાય બરાબર વાય આવે માઇનસ વાય પ્લસ વાય થઈ જાય છેલ્લે વાય બરાબર પાંચ મળે હવે કસોટીમાં કેટલા પ્રશ્નો પૂછાયા એવી વાત છે તો મિત્રો અહીંયા ચોખ્ખી વાત એણે કરેલી છે કે સાચા જવાબ માટે ગુણ મળે છે અને ખોટા ગુણ માટે ખોટા જવાબ માટે ગુણ કપાય છે તો એનો મતલબ એ થયો કે જેટલા પણ પ્રશ્ન છે એ બધા એને જવાબ યસ આપે છે ભલે એને ગમે એટલા સાચા પડે કે ગમે એટલા ખોટા એટલે કે સાચા જવાબ વધતા ખોટા જવાબ બરાબર કુલ કુલ જવાબ જવાબ અને કુલ જવાબ એટલે કુલ પ્રશ્નની સંખ્યા એટલે કે એક્સ વધતાં વાય એક્સની કિંમત પંદર અને વાયની કિંમત પાંચ બંને મળીને વીસ તો એનો અર્થ એવો થયો કે કસોટીમાં કુલ વીસ પ્રશ્નો હતા હવે આના પછીનો દાખલો ચાર નંબર ધોરી માર્ગ પર સ્થાન એ અને સ્થાન બી એકબીજાથી સો કિલોમીટર દૂર છે એક ગાડી એથી ઉપડે છે અને બીજી ગાડી બીથી ઉપડે છે ગાડીઓ એક જ દિવ ભિન્ન પરંતુ એક ધારી ઝડપથી તો પાંચ કલાકમાં એકબીજાને મળે છે જો તેઓ એકબીજા તરફ ચાલે તો તે એક કલાકમાં મળે છે તો બે ગાડીઓની ઝડપ શોધો મિત્રોએ બે ગાડી આપી છે એક એ સ્થાન પર પડી છે અને એક બી સ્થાન ઉપર ધારી લો કે એ સ્થાન એટલે અમદાવાદ છે અને બી સ્થાન એટલે બરોડા છે આશરે માની લઈએ છે કે બંને વચ્ચેનું અંતર શું છે ભલે રિયલમાં ગમે એટલું હોય પણ આપણે અત્યારે દાખલા પૂરતું એવું સમજીએ છીએ કે એ ફોર અમદાવાદ અને બી ફોર બરોડા તો આપણે અમદાવાદથી બરોડાનો રોડ બતાવી દીધો પરિસ્થિતિ એકમાં શું કહ્યું છે કે બંને એક જ દિશામાં ગતિ કરે છે અને પાંચ કલાક બંને ગાડી ચાલે છે એ સ્થાન ઉપરથી ઉપડે છે એ ગાડી પણ ચાલે છે પાંચ કલાક અને બી સ્થાન ઉપરથી ઉપડે છે એ ગાડી પણ પાંચ કલાક ચાલે છે બરાબર છે હવે કોઈ એક પી સ્થાન ઉપર આવીને બંને ગાડી મળે છે એટલે કે અહીંયા પી સ્થાન ઉપર આવે છે ગાડી પાંચ કલાક બાદ ત્યારે બંને ગાડી મળે છે એ પરિસ્થિતિ એક છે બરાબર છે એટલે કે પરિસ્થિતિ એકમાં ગાડી એ સ્થાન ઉપરથી ઉપડતી ગાડી એની ગતિ યાદ તરફ છે અને બીજ સ્થાનથી ઉપડે એની ગતિ પણ એ રીતે છે અને બંને પી સ્થાન આગળ જઈને અટકે છે ક્યારે પાંચ કલાક બાદ હવે પરિસ્થિતિ નંબર બે એમાં એ સ્થાન ઉપરથી ઉપરથી ગાડી આ રીતે આવે છે બી સ્થાન ઉપરથી ઉપરથી ગાડી આ બાજુ આવે છે બંને ભેગા મળીને ક્યુ સ્થાન ઉપર અટકે છે બરાબર તો એથી બીનું અંતર તો બંનેમાં સો કિલોમીટર લઈ જ લેવાનું હવે શું કરવાનું તો દારી લેવાનું બે ચલ એ સ્થાન ઉપરથી ઉપરથી ગાડીની ઝડપ એક્સ કિલોમીટર પ્રતિ કલાક છે એટલે કે એનો અર્થ એ થયો કે એક કલાકમાં એક્સ કિલોમીટર ચાલે છે અને બીજ સ્થાનથી ઉપરથી ગાડીની ઝડપ વાય કિલોમીટર પ્રતિ કલાક છે અહીંયા કન્ડિશન ખાસ લખવાની એક્સ ગ્રેટર દેન વાય એટલે એનો અર્થ એવો થયો કે એ સ્થાન પરથી ઉપરથી ગાડી છે એની ઝડપ વધારે છે કેવી રીતે નક્કી થાય તો આપણને ચોખ્ખું દેખાય છે કે એ સ્થાન ઉપરથી ઉપરથી ગાડી પીસ સ્થાન સુધી જાય છે અને બી સ્થાન ઉપરથી ઉપરથી ગાડી એ પણ પીસ સ્થાન સુધી જાય છે બંનેને પાંચ પાંચ કલાક લાગે છે તો દેખીતું છે એનું અંતર સો કિલોમીટર વધારે કાપેલું છે કેમ તો એથી બીનું સો કિલોમીટર અંતર છે બરાબર છે એટલે એનો અર્થ એ થયો કે એ ઝડપી ગતિ હશે વધારે ગતિ હશે એટલે એક્સ ગ્રેટર દેન વાય લઈ શકાય બરાબર છે હવે પરિસ્થિતિ એક પ્રમાણે પરિસ્થિતિ એક શું કહે છે કે બંને ગાડી પાંચ પાંચ કલાક ચાલે છે એટલે કે ગાડી એક્સ પાંચ એક કિલોમીટર ચાલશે અને ગાડી વાય છે એ પાંચ વાય કિલોમીટર ચાલશે તો બંનેની બાદ બાકી સો કિલોમીટર જેટલી થાય કઈ રીતે તો એપી માઇનસ બીપી બરાબર સો થઈ જાય હવે એમાંથી પાંચ કોમન લઈએ એટલે કે સમીકરણ નંબર એક એક્સ માઇનસ વાય બરાબર વીસ મળે એથી આગળ પરિસ્થિતિ નંબર બે પરિસ્થિતિ બેમાં શું કહ્યું છે કે બંને ગાડીઓ એકબીજાની સામસામે ગતિ કરે છે એટલે કે ગાડી એક આવી રીતે આવે છે ગાડી બીજી આવી રીતે આવે છે એટલે કે એ સ્થાન ઉપરથી ગાડી અને બી સ્થાન ઉપરથી ઉપરથી ગાડી બંનેની વચ્ચે ક્યાંક વચ્ચે એટલે મધ્યમાં નહીં પણ કોઈ એક સ્થાન ક્યુ ઉપર મળે છે તો એ સ્થાન ઉપરથી ઉપરથી ગાડી છે એ એક કિલોમીટર અંતર કાપશે અને બી સ્થાન ઉપરથી ઉપરથી ગાડી વાય કિલોમીટર અંતર કાપશે એક્સ ને વાય કેમ પહેલાંમાં પાંચ એક્સ અને પાંચ વાય હતું તો એમાં પાંચ કલાકની વાત હતી એટલે પાંચ એક્સ પાંચ વાય હતું અહીંયા એક જ કલાક છે એટલે એક એક્સ અને એક વાય લેવાનું બરાબર છે એટલે મિત્રો સમીકરણ નંબર બે મળે એક્સ વત્તા વાય બરાબર સો હવે સમીકરણ એક અને બેનો સરવાળો કરીએ છીએ કારણ તો સમીકરણ એકમાં પાંચ એક્સ માઇનસ પાંચ વાય અને પછી સાદુરૂપ આપતા એક્સ માઇનસ વાય હતું બીજા સમીકરણમાં એક્સ વત્તા વાય છે એટલે કે એક્સ માઇનસ વાય અને એક્સ પ્લસ વાય એટલે કે વાયનો લોપ સરળતાથી થાય છે સરવાળો કરીએ એટલે બે વાય ઉડી જાય એમ છે એટલે એક અને બેનો સરવાળો કરીએ તો સાદુરૂપ કંઈક આપણને આવું મળે છે સરવાળો કરીએ ત્યારે એક્સ માઇનસ વાય વત્તા એક્સ પ્લસ વાય એ સમીકરણ એક અને બેનો સરવાળો થયો ડાબી બાજુનો અને જમણી બાજુનો સરવાળો વીસ વત્તા સો વીસ કેમ તો સમીકરણ એકમાં ડાબ જમણી બાજુ વીસ હતા અને સમીકરણ બેમાં સો છે એટલે વીસ વત્તા સો થઈ ગયું હવે કૌંસ છોડી નાખો કૌંસની બાર પ્લસ છે એટલે કોઈ નિશાનીમાં ફેરફાર નહીં થાય એટલે આપણને એક્સ વત્તા એક્સ એટલે કે ટુ એક્સ મળશે અને વાય છે એનો લોપ થઈ જશે અને જમણી બાજુ વીસ વત્તા સો એટલે એકસો વીસ થઈ જાય છેવટે આપણને ટુ એક્સ બરાબર એકસો વીસ મળે એટલે કે એક્સ બરાબર સાઠ મળે અડધું થઈ જાય બરાબર છે હવે એ કિંમત છે એને પછીના સમીકરણમાં મૂકી દેવાની એટલે કે સમીકરણ એકમાં એક્સ બરાબર સાહીઠ મૂકતા એકમાં અથવા બે મા ગમે તેમાં મૂકાય સમીકરણ એકમાં એક્સ બરાબર સાહીઠ મૂકતા એટલે આગળ સાદુરૂપ આવી રીતે મળશે એક્સની જગ્યાએ સાઠ માઇનસ વાય બરાબર વીસ વાયને આપણે જમણી બાજુ લઈ જઈએ એટલે પ્લસ થઈ જાય અને વીસ છે એ ડાબી બાજુ જાય એટલે માઇનસ થઈ જાય તો સાદુરૂપ આપતા એક્સ વાય બરાબર ચાલીસ મળે હવે આગળ આપણને એક્સની કિંમત સાઠ મળેલી જ હતી અને વાયની કિંમત ચાલીસ અત્યારે સુધી તો આ બે આપણા જવાબ છે એ સ્થાન ઉપરથી ઉપરથી ગાડીની ઝડપ એક કિલોમીટર એટલે કે સાઠ કિલોમીટર અને બી સ્થાન ઉપરથી ઉપરથી ગાડીની ઝડપ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક બરાબર છે તો હવે આગળ આથી આગળનો દાખલો જોઈશું પાંચમો અને છેલ્લો દાખલો બરાબર છે તો રકમ ધ્યાનથી વાંચી લઈએ સમજી લઈએ જો લંબચોરસની લંબાઈમાં પાંચ એકમ ઘટાડો થાય અને પહોળાઈમાં ત્રણ એકમ વધારો થાય તો લંબચોરસનું ક્ષેત્રફળ નવ ચોરસ એકમ જેટલું ઘટે છે શું કહ્યું છે ઘટે છે જો આપણે લંબાઈમાં ત્રણ એકમ અને પહોળાઈમાં બે એકમ વધારીએ તો ક્ષેત્રફળ સડસઠ ચોરસ એકમ વધે છે તો લંબચોરસના પરિમાણ શોધો મિત્રો લંબચોરસના પરિમાણ એટલે શું તો લંબચોરસના બે પરિમાણ છે એક છે લંબાઈ અને બીજું છે પહોળાઈ એ આપણે ધારી લેવાનું તો સૌથી પહેલાં આપણે ધારી લઈએ કે લંબચોરસની લંબાઈ એક્સ એકમ અને પહોળાઈ વાય એકમ છે મિત્રો એકમ કેમ લખ્યું તો અહીંયા આપણને કોઈ એકમ અંદર આપ્યું નથી રકમમાં એકમ શબ્દ છે જો મીટર હોય તો આપણે મીટર લખવાનું સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર લખવાનું બરાબર છે હવે લંબચોરસના ક્ષેત્રફળની વાત કરીએ તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ હવે લંબાઈ એક્સ છે અને પહોળાઈ વાય છે એટલે એક ગુણ્યા વાય એટલે એક્સ ગુણ્યા વાય એક્સ વાય ચોરસ એકમ કહેવાય બરાબર છે હવે આગળ પ્રથમ શરત મુજબ પહેલી શરત પ્રમાણે એવું કહ્યું છે કે આપણી પ્રથમ શરત છે એના પ્રમાણે શું થાય તો બરાબર ધ્યાન આપજો આપણે જે વાત કરી છે એ પ્રમાણે શું કહ્યું છે કે લંબાઈમાં પાંચ એકમ ઘટે એટલે કે એક્સ માઇનસ પાંચ લંબાઈ એક્સ છે અને પહોળાઈમાં ત્રણ એકમ વધારો થાય એટલે કે વાય વધતા ત્રણ હવે એવું થાય તો ક્ષેત્રફળ નવ ચોરસ એકમ જેટલું વધે છે એવું કહ્યું છે સોરી ઘટે છે હવે ક્ષેત્રફળ કેટલું છે તો એક્સ વાય એમાંથી નવું ઘટાડી દીધું ખ્યાલ આવ્યો હવે આ બે કંશ છે એનું સાદુરૂપ આપી દેવાનું સાદુરૂપ આપીએ તો કંઈક આ રીતે આપણને પરિણામ મળે એક્સ ગુણ્યા વાય એટલે એક્સ વાય એક્સ ગુણ્યા ત્રણ એટલે ત્રણ એક્સ પછી પાંચ ગુણ્યા વાય અને પાંચ ગુણ્યા ત્રણ તો પાંચ વાય અને પંદર મળે સામે એમને એમ રાખવાનું ફરી સમજાવું છું કે નીચેનું પદ કઈ રીતે મળે છે એક્સ ગુણ્યા વાય એક્સ ગુણ્યા ત્રણ એટલે કે આ બે પદ મળી ગયા એ જ રીતે પાંચનો ગુણાકાર વાય સાથે અને પાંચનો ગુણાકાર ત્રણ સાથે એટલે માઇનસ પાંચ વાય માઇનસ પંદર આવી રીતે મળે હવે ધ્યાન આપો તો બંને બાજુથી એક્સ વાય અને એક્સ વાય ઉડી જાય બાકી બધા છે ત્રણ એક્સ માઇનસ પાંચ વાય બરાબર માઇનસ પંદરને સામે લઈ જાઓ એટલે પ્લસ પંદર પંદરમાંથી નવ બાદ કરો એટલે છ વધે તો સમીકરણ નંબર એક મળી ગયો ત્રણ એક્સ માઇનસ પાંચ વાય બરાબર છ હવે આગળ બીજી શરત બીજી શરતમાં આપણને એવું કહ્યું હતું કે લંબાઈમાં અને પહોળાઈમાં એટલે કે લંબાઈમાં ત્રણ એકમનો વધારો થાય અને પહોળાઈમાં બે એકમનો વધારો થાય તો લંબચોરસના ક્ષેત્રફળમાં સડસઠ એકમનો વધારો થાય છે એનું ક્ષેત્રફળ એક્સ વાય હતું બરાબર એમાં સડસઠ ઉમેરી દેવાના લંબાઈમાં ત્રણ વધારો અને પહોળાઈમાં બે એકમનો વધારો અહીંયા પણ ગુણાકાર આગળની જેમ જ કરેલ છે એટલે આપણને એક્સ વાય વધતાં બે એક્સ વધતાં ત્રણ વાય વધતા બરાબર છ મળે જમણી બાજુ એનું જ રાખવાનું અહીંયા પણ એક્સ વાય એક્સ વાય ઉડી જાય એટલે બાકીના પદ લખવાના ટુ એક્સ વધતાં થ્રી વાય છ છે સામે જાય તો માઇનસ થઈ જાય અને છેલ્લે સમીકરણ મળે આપણને ટુ એક્સ વધતા ત્રણ વાય બરાબર એકસઠ સમીકરણ નંબર બે હવે સમીકરણ નંબર એક અને બેને બરાબર ધ્યાનથી તમે જુઓ તો અહીંયા પાંચ વાય છે અહીંયા ત્રણ વાય છે જો સમીકરણ એકને ત્રણ વડે ગુણો તો પંદર વાય થાય અને બેને પાંચ વડે ગુણો તો પંદર વાય થાય એટલે કે વાયનો લોપ કરી શકાય એક્સનો લોપ કરવો હોય તો એ થાય સમીકરણ એકને બે વડે ગુણીએ તો છ એક્સ થાય અને સમીકરણ બેને ત્રણ વડે ગુણો તો છ એક થાય એટલે કે ત્યાં એક્સનો લોપ થાય બરાબર છે હવે આપણે આગળ જોઈશું દાખલો આપણે જે કામ કર્યું છે એ તો ધ્યાન આપજો અહીંયા સમીકરણ એકને ત્રણ વડે અને સમીકરણ બે ને પાંચ વડે ગુણી સરવાળો કરતા સરવાળો કેમ તો અહીંયા આગળ ગુણાકાર કરીએ એટલે બંને નિશાની અલગ અલગ મળે ત્યારે સરવાળો કરવાનો સરખી નિશાની મળે તો બાદ બાકી કરવાની હવે સમીકરણ એક છે અને ત્રણ વડે ગુણાકાર કરો તો આપણને કંઈક આવું મળે આ સમીકરણ એક છે હવે એમાં સમીકરણ બે ઉમેરો તમે બે ને પાંચ વડે ગુણીને તો પાંચ વડે ગુણો એટલે સમીકરણ આવું મળે દસેક્સ વત્તા પંદર હોય બરાબર ત્રણસો પાંચ હવે બંનેની ડાબી બાજુ જમણી બાજુનો સરવાળો કરીએ એટલે અત્યારે દેખાય છે એ રીતે આપણે સાદુરૂપ આપી શકીએ એટલે એ સાદુરૂપ આપણું આવું થઈ ગયું સરવાળાવાળું ખ્યાલ આવે હવે એમાંથી કૌશ છોડી નાખો એટલે આગળ નવ સાદુરૂપ મળે આ રીતે ઉપર જમણી બાજુ બાદ બાકી કર્યા પછીનો જવાબ છે હવે આગળ રૂપ આપો તો પંદર વાય અને પંદર વાય ઉડી જાય બાકી વધારે નવ એક્સ વત્તા દસ એક્સ એટલે ઓગણીસ એક્સ થયા અને સામે ત્રણસો ત્રેવીસ એમના એમ લખવાના આગળ સાદરૂપ આપો એટલે એક્સ બરાબર આ રીતે છે ઓગણીસ એક્સ બરાબર ત્રણસો ત્રેવીસ અહીંયા આગળ અઢાર અને ત્રણસો પાંચનો સરવાળો કરો એટલે ત્રણસો ત્રેવીસ આવે બરાબર છે હવે ઓગણીસ એક્સ બરાબર ત્રણસો ત્રેવીસ તો એક્સ બરાબર ત્રણસો ત્રેવીસ છેદમાં ઓગણીસ અને છેદ છે એ ઓગણીસ ઉડી જાય તો એક્સ બરાબર સત્તર મળે હવે એક્સ બરાબર સત્તર મળ્યા એને આપણે સમીકરણ બેમાં મૂકી દઈએ બરાબર છે સમીકરણ નંબર બેમાં મૂકો

ત્રણ ગુણ્યા નવ સત્યાવીસ છેદમાં ત્રણ અને અંશ છેદ ઉડી જાય એટલે કે ત્રણ ત્રણ ઉડી જાય તો વાય બરાબર નવ જવાબ મળે એટલે એનો અર્થ એ થયો કે આપણને બે જવાબ મળ્યા એક છે એક્સ બરાબર સત્તર બીજું છે વાય બરાબર નવ તો આપણો જવાબ છે લંબચોરસના પરિમાણ એટલે કે લંબાઈ સત્તર એકમ અને પહોળાઈ નવ એકમ તો મિત્રો અહીંયા સુધી આપણે આ વિડીયો લઈએ છીએ ફરી સૂચના આપું છું કે આ ચેપ્ટર છે એ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ અગત્યનું છે આમાંથી એક મોટો દાખલો જો પૂછાય તો ચાર માર્કમાં પૂછાય છે અને જો ના આવડે તો ચાર માર્ક સીધા જતા રહે એટલે ખાસ ધ્યાનથી આ ચેપ્ટર કરવાનું એમાં લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત મોસ્ટ ટાઈમ કહેવાય એ રીતે દાખલો ચાર માર્કનો પૂછાવાની શક્યતા વધારે હોય છે ક્યારેક એવું પણ બને કે આ લેખવાળો દાખલો ચાર માર્કનો પૂછાય બરાબર છે તો દરેક વિદ્યાર્થીને સલાહ છે સૂચન છે કે જેટલા પણ વિડીયો મેં ચલાયા છે અથવા મેં અભ્યાસ કરાવ્યો છે એ દરેક ચેપ્ટરના સ્વાધ્યાયના દાખલા મેં ગણાય છે શક્ય બને ત્યાં સુધી એક પણ પ્રશ્ન મેં છોડ્યો નથી એટલે તમારા માર્ક્સ લાવવા માટે હું એટલી મહેનત કરું છું તો તમારા પોતાના માર્ક્સ લાવવા માટે તમે ગણિતની નોટમાં સારા અક્ષરથી ચેપ્ટર વાઈઝ ઇન્ડેક્સ બનાવીને દરેક પ્રશ્ન તેની સૂચના તેની રકમ અને તેનો જવાબ સારાક્ષરે લખવાનું અને થોડી પ્રેક્ટિસ સાથે કરતા રહેવાનું જેટલું બને એટલું જાતે ગણતરી કરીને લખવાની ટીવ પાડવી જેથી તમને આવડે કદાચ એક બે ભૂલ પડી હોય તો એ સુધારી દેવાની એનો કોઈ વાંધો નથી ભૂલ પડે પણ પડ્યા પછી સુધારી લેવી જોઈએ બરાબર છે અને મોઢે લખશો તો જ ખબર પડશે કે ભૂલ પડે છે કે નહીં નહીં તો સીધી પરીક્ષા આપવા જશો ત્યારે ભૂલ પડશે અને પછી રિઝલ્ટમાં ભૂલ આવે ના ચાલે બરાબર છે તો અત્યારે ખરાબ પરિસ્થિતિ છે એટલે અમે આપણે મળી શકતા નથી પણ પ્રયત્ન પૂરો અમારો ચાલુ છે તમને જેમ બને એમ વધુ ફાયદો થાય એ રીતે દાખલા ગણવાનો પ્રયત્ન કરીએ છીએ એક પણ દાખલો હું છોડતો નથી બરાબર છે તો આટલી સૂચનાનું પાલન કરશો અને ગણિતની નોટ વ્યવસ્થિત બનાવજો આવતા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થીને મારા પ્રણામ દરેક વિદ્યાર્થીને દરેક પરીક્ષા માટે બેટલો પ્લક અસ્તુ